સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે. તેમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે કોરોનાકાળથી બંધ કરાયેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ થશે. નવા રૂપરંગ સાથે યોજના ફરીથી શરૂ કરાશે. આગામી એક મહિનાની અંદર અન્નપૂર્ણા યોજના શરૂ કરાશે. અગાઉ અન્નપૂર્ણા યોજનામાં કડિયા નાકા ઉપર 10 રૂપિયામાં ભોજન અપાતું હતું. હવે નવા રૂપરંગ સાથે થનારી યોજનામાં 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન અપાશે. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજે સુરતના આંગણે યુવાનોને કૌશલ્યબદ્ધ બનાવવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે ઝીલ વિલ અને સ્કિલ ઇઝ ઇક્વલ ટુ વિનની જે પરિભાવના છે એને સંકૃત કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે નવા સંકલ્પ મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિતના અનેક આયામો પ્રકલ્પો આ વિભાગે યુવાનોને વધુ રોજગારી મળે, ગુજરાત આત્મનિર્ભર બને, ભારત આત્મનિર્ભર બને એ દિશામાં આજે અહીં સુરત ખાતે સર્જન ચેમ્બર ઓફ કોમર્સના આ પરિસરમાં એક કાર્યક્રમ રખાયેલો. એમાં આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે સુરતના પૂર્વ મેયર શ્રી અને સંગઠનના આદરણીય પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા અને અમારા કરંજના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘાણી અને ચેમ્બરના પ્રમુખ ભાઈ શ્રી આશીષભાઈ અને અમારા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર, જુલાઈ 2017માં અન્નપૂર્ણા યોજના શરૂ થઈ હતી, કોરોનાકાળથી બંધ છે અત્યાર સુધી. અન્નપૂર્ણા યોજના નવા કલેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે. અગાઉ કોરોનાને કારણે જે અન્નપૂર્ણા યોજના સ્થગિત કરવામાં આવેલી હતી અને તે વખતે કડિયા નાકા ઉપર ₹10થી આ જે મૂલ્યથી શ્રમિકોને ભોજન આપવામાં આવતું હતું એ આ વખતે ₹5માં આપીને અને દરેક જગ્યાએ આ સવલત ઊભી કરવાની દિશામાં ટૂંક સમયમાં કાર્યવાહી થઈ રહી છે. 4 મહિના પહેલાં તમે આ જાહેરાત કરી હતી, ક્યાં સુધી ચાલે? કોઈ પણ બીજ રોપાય એને વટવૃક્ષ થતાં સમય લાગે અને બીજ રોપાઈ ગયું છે અને એના મીઠા ફળ આપ મહિના દિવસમાં જોઈ શકશો. વધુમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે હાલમાં અન્નપૂર્ણા યોજનામાં સુધારા વધારાની કામગીરી ચાલી રહી છે, જેથી શરૂઆત થતાં 1 મહિનો લાગશે. બ્યુરો રિપોર્ટ, સુરત.